જય શ્રી રામ. આજે વાત મારા રામની કરવી છે અને એટલા જ માટે હું ભાવિની ડબગર આપની સાથે જોડાઈ છું. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવામાં પ્રભુ શ્રી રામનો પ્રસાદ ગુજરાતીઓ દ્વારા તૈયાર કરવામાં આવશે. પીએમ મોદી પણ ગુજરાતીઓ દ્વારા તૈયાર કરાયેલ પ્રસાદ ગ્રહણ કરશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવતા તમામ મહાનુભાવોને આ પ્રસાદ આપવામાં આવશે, જે પ્રસાદ ગુજરાતીઓ તૈયાર કરી રહ્યા છે. આ સાથે જ બચ્ચન અને સચિન તેંડુલકર વગેરે અનેક મહાનુભાવોને ગુજરાતીઓ દ્વારા બનાવેલો પ્રસાદ આપવામાં આવશે. વિશેષ પ્રસાદમાં બનાસ ડેરીના ઘીનો ઉપયોગ કરાયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગુજરાતીઓ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યા છે. એમાંનું પ્રસાદ તૈયાર કાર્ય પણ ગુજરાતીઓ માટે ગૌરવનું કાર્ય છે. તો આસ્થાનું ભાથું બાંધવા માટે સૌ કોઈ પોતાના થકી થતી તમામ સેવાઓ કરી રહ્યા છે અને અત્યારે ગુજરાતીઓ તરફથી અયોધ્યામાં મોટી સંખ્યામાં સેવા કાર્ય માટે લોકો તો પહોંચ્યા છે, પરંતુ જે પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે આ પ્રસાદ સૌ કોઈને આપવામાં આવશે. એવું કહેવાય છે કે ભગવાન તો ભક્તના ભાવનો ભૂખ્યો છે. ગમે તેટલી સારી તમે ભક્તિ કરો, અથવા તો ગમે તેટલા પ્રસાદ તમે ભગવાનને ચઢાવો, અથવા તો ગમે તેટલા પૈસા તમે ભગવાનને ચઢાવો, તે તેનાથી નથી રીચતા. પરંતુ જો તમે ભાવપૂર્વક તે ભગવાનની ભક્તિ કરો તો ભગવાન ચોક્કસપણે રીચે છે. ભગવાન રામના એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના કલાકો બાકી છે. તેવામાં એ મંદિરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે પ્રસાદ અર્પણ કરવાનો છે, અથવા તો ભગવાન રામને જે પ્રસાદ ચઢાવવાનો છે, તે પ્રસાદ ને જે બોક્સ છે તે કઈ રીતે બનવાનું છે, એ બોક્સમાં પ્રસાદ સ્વરૂપે કઈ કઈ વસ્તુઓ મૂકવાની છે, એ વસ્તુની જાણકારી આજે હું તમને આપવા જઈ રહ્યો છું. મારી આસપાસ આ બધા જ જે બોક્સ આપ જોઈ રહ્યા છો એ લગભગ એક બે દિવસની અંદર જ બનેલા છે, અને જેની અંદર એ તમામ વસ્તુઓ છે જે પ્રસાદ સ્વરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને, આ ઉપરાંત રાજ્યના જે મહાનુભાવો જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અહીંયા રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં, એ તમામને આ પ્રસાદ આપવાનો છે. હવે આ પ્રસાદમાં જો જોઈએ તો તમને જોવા મળશે ઘણી બધી વસ્તુઓ, જેમાં લાડુ પણ છે. આ ઉપરાંત સરયુ નદીનું જળ જે છે, જે અતિ પવિત્ર માનવામાં આવે છે, તે પણ આ બોક્સમાં છે. આ ઉપરાંત આની અંદર એક નાળાછડી પણ છે, પીળા અક્ષત છે, અને સોપારી છે. એવું માનવામાં આવે છે કે સોપારી જે છે તે ભગવાન ગણેશનું સ્વરૂપ છે અને અક્ષત એ ધાનમાં સંપૂર્ણ સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે અક્ષત પ્રસાદ સ્વરૂપે આપવામાં આવે છે. અને જ્યારે નાળાછડીની વાત આવે, રક્ષા પોટલીની વાત આવે, કોઈ પણ વ્યક્તિને જો પ્રસાદ સ્વરૂપે કોઈ સૌથી શ્રેષ્ઠ વસ્તુ આપવી હોય તો તે શું હોઈ શકે, તેની જે શારીરિક ક્ષમતા વધે એ વસ્તુ તેમને આપવામાં આવે છે પ્રસાદ સ્વરૂપે, એટલા માટે જ રક્ષા પોટલી પણ જે છે તે આ બોક્સમાં મૂકવામાં આવી છે. ભગવા સંઘના અધ્યક્ષ જે છે કમલભાઈ રાવલ, એ અમારી સાથે જોડાયા છે અને આ આખું આયોજન જે છે તે તેમના દ્વારા થયું છે. તેમને પૂછીશું કે આખરે આ બોક્સ બનાવવા પાછળ અને એની અંદર જે વસ્તુઓ મૂકવામાં આવી છે એ વસ્તુઓ શા માટે મૂકવામાં આવી છે, કેટલું વિચારીને આ વસ્તુ મૂકવામાં આવી છે, કારણ કે પ્રધાનમંત્રીને પણ એ પ્રસાદ આપવાનો છે. ત્યારે એ વિશે તેમનું શું કહેવું છે, તેમની પાસેથી વિગતો મેળવીએ. જી કમલભાઈ, જયારે ટ્રસ્ટ વિષય પર ચર્ચા થઈ હતી, આ ટ્રસ્ટે નિર્ણય લીધો કે કેવો પ્રસાદનું બોક્સ બને જેની અંદર સરયુ નદીનું જળ હશે, અક્ષત હશે, સુપારી હશે અને કલાઓ એટલે રક્ષા પોટલી. આ બધો નિર્ણય ત્યારે બન્યો જ્યારે આપણે ટ્રસ્ટ સાથે વાતચીતમાં હતા. કેમ કે પ્રસાદો તો બધા આવે જ છે, બધા પોતપોતાના રીતે પ્રસાદ, પણ ખાસિયત શું, તો એમને કીધું સુપારી એક આપણું પ્રતીક છે સનાતન ધર્મ સંસ્કૃતિની અંદર ગણપતિનો, અક્ષત છે એ પણ આપણું એક પ્રતીક છે, અને રક્ષા માટે કલાઓ જે રક્ષા પોટલી કહી શકીએ એ જીવન માટે એક રક્ષાના ઉપયોગમાં આવે છે, ને સરયું નદી જોઈએ તો જેમ ગંગા છે એમ સરયું છે એટલે પવિત્ર જળ છે, તો આપણા ઘરમાં રાખવાથી ઘણી બધી વસ્તુની પવિત્રતા જળવાય છે. એટલે આ બધું એક કહેવાય ને કે ધર્મના આધાર ઉપર આ પ્રસાદ તૈયાર થઈ છે, અને બેસનના જે લાડુ આપણે મગજ જે કહીએ એ લાડુનો પ્રસાદ એની સાથે છે. તો આ બધું ચર્ચા વિચારના થયા પછી આખો કોન્સેપ્ટ જે હતો પ્રસાદનો એ મને આપવામાં આવ્યો અને એમને કીધું કે આ વ્યવસ્થા તમારી રહેશે. આપણે 20,000 બોક્સ પૂર્ણ તૈયાર કરી રહ્યા છે શુદ્ધ ઘીના. ને બીજી વસ્તુ કે આ બોક્સ જે હશે એ 22 જાન્યુઆરીના દિવસે મંદિરની અંદર પ્રસાદ રૂપે આપવામાં આવશે, જેમાં કોઈ પણ સેલિબ્રિટી યા કોઈ પણ આવશે અને બધાને આ પ્રસાદ અર્પણ કરવામાં આવશે. ઉપરાંત એવું પણ સાંભળવામાં આવ્યું છે કે જે અન્ય રાજ્યોમાં પણ પ્રસાદ જવાનો છે, જેમ કે અન્ય રાજ્યના મુખ્યમંત્રીઓ હોય, ત્યાંના જે ધારાસભ્યો હોય, સાંસદ હોય, તેમને પણ આ પ્રસાદ જવાનો છે. હા, એમાં એવું છે, કાલે એવી ચર્ચા થઈ હતી કે જે પણ સરકારો છે આપણી, ત્યાં આગળ ગુજરાત છે, રાજસ્થાન છે,
તો એમપી એમએલએ જે બી છે, મંત્રીશ્રી છે કે જે બી છે, ત્યાં બી આપણે આ પ્રસાદના બોક્સો પહોંચાડવાના છે. એ વસ્તુ પણ અમને એમને કીધું છે ને એ જવાબદારી અમને એમને આપી છે કે આ પ્રસાદ બી આપના માધ્યમથી એમના સુધી પહોંચે એની જવાબદારી આપ રાખશો, એ આપણને એમને કીધું છે. એ પ્રમાણે આપણે ચાલીશું. કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે? કારણ કે પ્રસાદની જયારે વાત આવે ત્યારે એની અંદર શ્રદ્ધા જોડાયેલી છે, લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે આ પ્રસાદ બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? પ્રથમ વસ્તુ તો એવું છે કે અમે લોકોએ પ્રસાદ પહેલાથી બનાવ્યો નથી, કે 10 દિવસ પહેલા કે 15 દિવસ પહેલા બનાવીને મૂકી દેવો, એ અમારી કોઈ પેલી વિચારધારા નથી. અમે આ પ્રસાદ જેમ બની રહ્યો છે અહીંયા તેમ જ પેક થાય છે, કેમ કે આજ દિવસ સુધી પ્રસાદનું કામ ચાલુ છે, 14 તારીખથી પ્રસાદ બનવાનો ચાલુ છે અને એની સાથે પેકિંગ ચાલુ છે. એટલે એમાં એ પણ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે ભાઈ ઘી, તો ઘી પણ અમે ગુજરાતથી ઘી મંગાવ્યું હતું, બરાબર છે, અમૂલ, એ જ ઘીનો ઉપયોગ કરો. ઘીમાં બી ઘણી વખત એવું થાય છે કે ભાઈ ઘી છે આ છે તે વસ્તુ ઉપર ઘણી વખત લોકો કહેતા હોય કે તમારો ઉપયોગ શું હશે ઘીમાં, કે કોઈ ઘી બીજું ના વપરાય, તો એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે અમે ઘી પણ અમૂલનું જ વાપર્યું છે. એટલે એની ઉપર બી અમે તકેદારી રાખી છે કે કોઈ પણ એવી વસ્તુ એની અંદર વપરાય નહીં કે જેના કારણે કોઈની સ્વાસ્થ્ય આ પવિત્રતાની અંદર કોઈ ગેર વસ્તુ થાય, એનું પણ અમે ધ્યાન રાખીશું. ચોક્કસપણે આપણે જોયું એ પ્રસાદ કે જે ભગવાન રામને ધરાવવાનો છે, એ પ્રસાદ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવાનો છે, એ પ્રસાદ જે તેમની સાથે સાથે આમંત્રિત જે તમામ મહાનુભાવો છે તેમને પણ આપવાનો છે, તે પ્રસાદ અહીં બનવા પામી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો આ પ્રસાદ બનાવવા માટે અને પોતાની શ્રદ્ધા બતાવવા માટે અહીંયા ઉપસ્થિત પણ જણાઈ રહ્યા છે. કેમેરામેન વિજય ભરવાડ સાથે હું અંકિત મહેતા, સંદેશ ન્યૂઝ, અયોધ્યા.